નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં અભ્યાસ એક પુનરાવર્તન જોવાના છીએ જેમાં કર્તુકારક અને વર્તમાન કાળના ક્રિયાપદોનું પુનરાવર્તન છે નીચેના વાક્યો આપણે વાંચીએ પહેલું વાક્ય છે કે સ છાત્ર વેદ પઠતી તે છાત્ર વેદ વાંચે છે હે બાલ ત્વમ વેદ પઠશે હે બાળક તમે ત્વ તું વેદ ભણે છે પઠસી પઠતી પઠસી અહમ પ્રાતઃ વેદ પઠામી હું પ્રાતઃ એટલે સવારે વેદ ભણું છું વાંચું છું આ ત્રણ જુદા જુદા પઠતી પઠસી અને પઠામી ધાતુ એક જ છે વાંચે છે વાં તે વાંચે છે હું વાંચું છું તે પઠસી પઠતી પઠામી ક્રિયાપદો અલગ અલગ છે ક્રિયાપદો અલગ હોય એના સાથે સાથે કરતા પણ બદલાય છે આપણે આઠમા ધોરણમાં આ પ્રકારના ક્રિયાપદોવાળી રચનાઓ ભણી ગયા છીએ આથી આગળનું ભણીએ એ પહેલાં થોડું પુનરાવર્તન કરી જોઈશું જેમ કે ઉપરના ત્રણેય વાક્યોમાં પઠ ધાતુ ક્રિયા શબ્દ વપરાયો છે પઠ પઠ પઠને એકલો ક્રિયાધાતુ છે તેને તી પઠતી બન્યું છે પઠશી બન્યું છે પઠામી બન્યું છે એટલે ત્રણેયમાં જે ક્રિયાપદ પઠ જ વપરાયું છે વપરાય છે પરંતુ આ ધાતુના જે રૂપો વપરાયા છે તે જુદા જુદા છે જેમ કે પહેલાં વાક્યમાં પઠતી છે આપણે જોયું બીજા વાક્યમાં પઠ શી છે અને ત્રીજા વાક્યમાં પઠામી આ ફેરફાર શા કારણે તે જાણવું જરૂરી છે ઉપરના વાક્યોને ધ્યાનપૂર્વક જોતા જણાય છે કે સ છે ત્યારે પઠતી છે શ તો પઠતી એવું રૂપ વપરાય છે જ્યારે ત્વમ છે ત્યાં પઠશી ત્વમ ત્યારે શું વપરાય છે પઠશી આ ત્વમ આપ્યું ત્વમ જોડે પઠશી શ જોડે પઠતી અને ત્રીજું વાગ જ્યાં અહમ છે ત્યારે પઠામી અહમ પ્રાતઃ વેદમ પઠામી એટલે કે હું સવારે વેદ ભણું છું પઠામી રૂપ વપરાયું છે આપણે જોઈએ કે અહીં વપરાયેલું સહ એ તદ્દનું ત્વમ એ ઉષ્મદ અને અહમ એ અસ્મદનું પ્રથમા વિભક્તિ રૂપ છે આ પ્રથમા વિભક્તિમાં દ્વિતીય વચન અને બહુવચનના રૂપોમાં પણ આ જ રીતે રૂપ ફેર જોવા મળે છે જે નીચેના કોઠા પરથી આપણે જાણી શકાય કે આ કઈ રીતે બદલાય સ હોય તો પઠતી કેમ લાગે ત્વમ હોય તો પઠશી કેમ લાગે અહમ હોય તો પઠામી કેમ લાગે તો તે આ કોઠા પરથી આપણે જાણી શકીએ છીએ જેમ કે ઉત્તમ પુરુષ તો પહેલો પુરુષ એ અહમ પઠામી તો અહમ છે તેના જોડે શું લાગશે પઠામી દ્વિતીય વચન આવામ એટલે પઠાવ અને બહુવચન એટલે વધારે લોક હોય હું અમે બે અને અમે બધા આવામ અમે બે દ્વિતીય વચન બે જણા હોય બહુવચન વધારે હોય તો શું વયમ પઠામ પઠામી પઠાવ પઠામ પછી મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ બીજા માટે કહેવામાં આ પોતાના માટે અહમ પોતાના માટે પોતે એકલો છે અમે બે છીએ અને અમે બધા છીએ તો એ બહુવચનમાં લાગી જશે મધ્યમ પુરુષ ત્વમ પઠશી બીજા માટે એક વ્યક્તિ માટે કીધું છે ત્યારે ત્વમ પઠશી તે ભણે છે યુવામ પઠ થ લાગશે યુવામ પઠ થ પેલા બે વાંચે છે યુએમ પઠ થ તેઓ ભણે છે તેઓ વાંચે છે એવી રીતે મધ્યમ પુરુષ માટે બીજા પુરુષ માટે જ્યારે પોતાના માટે એટલે ઉત્તમ પુરુષ પોતાના માટે આવે ત્યારે ઉત્તમ પુરુષની વાત થાય બીજા માટે આવે ત્યારે પઠ શી પઠ થ અને પઠ થ ત્રીજો પુરુષ અન્ય પુરુષ સહ પઠતી તે પઠે છે તે વાંચે છે તો પઠત તેઓ વાંચે છે તે પઠંતી તેઓ બધા જ વાંચે છે વધારે છે એટલે પઠંતી આ ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે વાક્યમાં જ્યારે ત્વમ યુવામ યુયમ ત્વમ યુવામ ુષ્મદ પ્રથમાં આવે છે ત્યારે અનુક્રમે પઠશી પઠત અને પઠ થ અને જ્યારે અહમ આવામ વયમ આવે ત્યારે અનુક્રમે પઠામી પઠાવ પઠામ એવા ક્રિયાપદ વપરાય છે જ્યારે આ સિવાયનું કોઈ પણ આ નામ વાક્યમાં વપરાયું હોય તો ત્યાં વચન મુજબ ક્રમશ પઠતી પઠત પઠંતી પઠતી પઠત પઠંતી એ વાક્યો જે કહેવાય ક્રિયાપદ વપરાય છે ઘણી વખતે આપણે જોઈએ છીએ સંસ્કૃત ભાષાના વાક્યમાં આ સહ વગેરે પદોનો સંદર્ભ હોય છે ખરો પણ તે વપરાતો નથી જેમ કે રામાયણમ રામાયણમ પઠામી અહીં અહમ એવું અસ્મદનું રૂપ પદ સાક્ષાત વપરાયું નથી પઠામી પઠામી રૂપ ઉપરથી આ વાક્યમાં અહમ પદનું અહમ રામાયણમ પઠામી એમ અનુસંધાન કરી લેવાય આવું જ અન્યત્ર પણ સમજી લેવું આ વખતે આપણે વર્તમાન કાળ ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળના પરસ્મે પદે અને આત્મને પદે જે કહેવાય એના ક્રિયાપદો પણ શીખવાના છીએ આ બધા જ ક્રિયાપદોમાં આવી જ રીતે રૂપ ફેર જોવા મળે છે તેથી દરેક વાક્ય રચતી વખતે આ ધ્યાનમાં રાખવું કે ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો શીખતી વખતે આ રીતના રૂપફેરનું કોષ્ટક આગળ આપવામાં આવ્યું છે હવે આ રીતે આપ્યું છે આપણને ત્યારે આપણે આ કોઠાને વર્તમાન કાળનો જે આ કોઠો છે કે ઉત્તમ પુરુષ હોય ત્યારે કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ તો એ કોઠો તમારે યાદ કરી લેવો જોઈએ જેમ કે અહીં ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ છે તો આપણે આગળ આ કોઠા સમજીએ તો એક વચન હોય ત્યારે કેવી રીતે આવે એ આપણે જોવું છે ત્રિવચન હોય તો કેવી રીતે તેનો પ્રયોગ થાય તે આપણે અહીં સરળ રીતે કોઠાને યાદ કરવાનો છે જેમ કે અહીં આ બ એક અહીં લખીએ આપણે એકવચન પછી ધ્રિવચન અને બહુવચન શું બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એક વચનમાં આપણે જોઈએ તો અહીંયા સરળ રીતે યાદ રાખ્યું તો મી વહ આ રીતે યાદ રાખવાનું એક વચનમાં મી વહ મહ પછી મધ્યમ પુરુષમાં સી થ પછી અન્ય પુરુષમાં તિ અંતિ હવે આવી રીતે આપણે પઠ ધાતુને લગાવવું હોય તો શું હશે પઠામી પઠાવ પઠામ પઠસી પઠથ પઠથ પઠંતી પઠ અને પઠંતી આ રીતે તમારે આ કોઠો તમારી બુકમાં લખીને તમારે યાદ કરવાનો છે મી વહ આ રીતે યાદ કરજો એકવચન ઉત્તમ પુરુષ મી વહ મહ થિ તહ અંતિ જેથી તમે જ્યારે ખાલી જગ્યા પૂરતા હોય ત્યારે અહીંયા બહુ વચનમાં શું લાગશે મી લાગશે મી લાગશે વહ લાગશે તે તમે જલ્દીથી ઓળખી શકશો આ રીતે આ કોઠો તમારે લખવાનો છે અને યાદ કરવાનો છે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો